ગમે તેટલા હેલ્થ ફ્રીક હોઈએ ને, પણ જ્યારે દેશી સ્ટ્રીટ ફૂડની વાત આવે ને, ત્યારે 80% પબ્લિક છે ને પોતાના પર કંટ્રોલ કરી જ ના શકે. એક્ચ્યુઅલી હું મારી વાત કરું તો હું આમ હેલ્થ ફ્રી, પણ પાણીપુરી દેખાય ને એટલે મારો કંટ્રોલ જતો રહે. એકલી પાણીપુરી ના હોય મિત્તલ, પાણીપુરીની જોડે લિસ્ટ કેટલું લાંબુ છે. રગડા પેટી, સેવ પુરી, દાબેલી, વડાપાવ, બસ હાલ મસ્કા બન, કચોરી, બસ બસ હવે મોઢામાં પાણી આવી રહ્યું છે. એટલા માટે જ આપણે એવો સબ્જેક્ટ લીધો છે કે હવે દેશી સ્ટ્રીટ ફૂડ ખાવા માટે બધાને બહાર નહીં જવું પડે, સેમ એ જ ટેસ્ટનું ફૂડ એ લોકો ઘરે બનાવી શકે. ઓફકોર્સ દેશી સ્ટ્રીટ ફૂડ એટલે દેશી સ્ટ્રીટ ફૂડ, એની તોલે કોઈ આવી શકે? કંઈ જ ના આવે. અને એમાં પણ ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડની વાત થાય તો આખા વર્લ્ડમાં કહેવાય ને કે ગમે તેટલા સ્ટ્રીટ ફૂડ મળતા હોય, બટ એની કમ્પેરિઝનમાં કંઈ જ ના. યસ એક્ઝેક્ટલી. તો હવે તમે કહી જ દો કે આજે શું બનવાનું છે. આજે પહેલાં ભજી પાઉં બનવાના છે. વાવ, જે મુંબઈ, પુણે, લોનાવલા ત્યાંની સ્પેશિયાલિટી છે. ઓકે. અને મેઇન થિંગ એનો જે બેઝ છે બે ચટણી છે. અચ્છા. જે ગ્રીન ચટણી અને ડ્રાય ગાર્લિક ચટણી. એ ચટણીથી જ ભજી પાઉંનો ટેસ્ટ હોય છે. અને યુઝ્યુઅલી બધાને એવું હોય છે કે બે ચટણી ઘરે વર્કઆઉટ સેમ એવી વર્કઆઉટ નથી થતી, તો આજે આપણે વધારે ફોકસ એના પર કરીશું કે જેનાથી સેમ ટેસ્ટ મળે. અને એની પછી એક બેંગ્લોરની સ્પેશિયાલિટી છે, અક્કી રોટી છે, જે બ્રેકફાસ્ટમાં, સ્નેક્સમાં, બ્રાન્ચમાં, લંચમાં બધા જ ટાઈમ પર સર્વ થતી હોય છે સ્ટ્રીટ્સ પર. શું વાત છે. તો ચાલો શરૂ કરીએ આજની ડિલિશિયસ સફર ઓન્લી ઇન રેડિયો ધુમેદાર રસોઈ શો. આને સૌથી પહેલા આપણે ભજી પાઉં લઈએ છીએ, એટલે આપણે કાંદા ભજી ખાધેલી છે અને વડાપાઉં ખાધેલા છે, એટલે બંનેનું કોમ્બિનેશન છે? ના, બંનેનું કોમ્બિનેશન નથી. આપણે જે બટાકાના બેઝિક ભજીયા બનાવે છે, બટાકાની પતરી કરીને જે ભજીયા બનાવતા હોય છે એવા ભજીયા બને છે. અચ્છા. અને એ ભજીયાને પાઉંમાં સ્ટફ કરવામાં આવે છે ત્રણ ચટણીની સાથે, આંબલીની ચટણી, ગ્રીન ચટણી અને ડ્રાય ગાર્લિક ચટણી, અને એની સાથે મરચાના ભજીયા સર્વ કરવામાં આવે છે. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ચણાનો લોટ છે, ભજી પાઉં માટેના બન છે, બ્રેડ સ્લાઈસ છે, બટાકાને મેં પતરીમાં કટ કરેલા છે, ખજૂર આંબલીની ચટણી છે, લીલા મરચાં છે, ધાણા છે, ફુદીનો છે, મીઠું છે, તલ છે, લાલ મરચું છે, ધાણા જીરું છે, બટર છે, શીંગ છે, ગાર્લિક છે અને લીંબુનો રસ છે. રાઈટ. તો હવે ફટાફટ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે ગ્રીન ચટણી બનાવીશું. આપણે જે બેઝિક અત્યારે રૂટીનમાં ગ્રીન ચટણી બનાવતા હોય છે એમાં ધાણા, ફુદીનો, લીંબુ અને શેંગ ને એવા બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સ લઈને બનાવતા હોઈએ છીએ, બટ આ ચટણી થોડીક ડિફરન્ટ છે અને થોડા ટ્વિસ્ટ સાથે છે. ધાણા લઈએ છે ઓલમોસ્ટ હાફ કપ, સેમ પ્રપોર્શનમાં ફુદીનો લઈએ છે. મેક શ્યોર કે તમે ફ્રેશ ફુદીનો લો. મીઠું લઈશું એઝ પર ટેસ્ટ. મીઠું થોડુંક આગળ પડતું લેવાનું છે. લીલા મરચાં લઈશું, ત્રણ નંગ લીલા મરચાં લેવાના છે. અને આની સાથે બ્રેડની સ્લાઈસ લેવાની છે. બ્રેડ? યસ. ચટણીમાં? યસ, ચટણીમાં બ્રેડ. બહાર જે ચટણી મળે છે એમાં એ લોકો બ્રેડનો યુઝ કરીને ચટણી બનાવતા હોય છે. લીંબુનો રસ છે, એક લીંબુનો રસ લીધો છે. રાઈટ. ઓલમોસ્ટ 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લેવાનું છે. ઓઇલ ઇઝ ઓપ્શનલ. અગર તમારે ચટણીને સ્ટોર કરવી છે તો તમે ઓઇલ લઈ શકો છો. ઇન્સ્ટન્ટ જે યુઝ્યુઅલી જે લારી પર જે ભજી પાઉં મળતા હોય છે એમાં લોકોની ઇન્સ્ટન્ટ ચટણીઝ બનતી હોય છે, એવરી ડેની બનતી હોય છે, તો અમે લોકો ઓઇલ નથી યુઝ કરતા. ઓકે. એને ગ્રાઇન્ડ કરી લઈશું. યસ. એકવાર ઓલમોસ્ટ હાફ ચર્ન થઈ જાય પછી થોડું પાણી એડ કરવાનું છે. અચ્છા. ઓલમોસ્ટ 1 ટેબલસ્પૂન. ઓકે. એને હવે એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. આમાં આપણે બ્રેડ યુઝ કરી છે તો થોડી વાર પછી આ ડ્રાય નથી જાય એકદમ?
યસ બ્રેડ યુઝ કરી છે એટલે થોડી ડ્રાય થશે બટ જ્યારે તમે ચર્ન કરતા હો ત્યારે એમાં પાણી નથી એડ કરવાનું અધરવાઇઝ એ પ્રોપરલી ચર્ન નહીં થાય એટલે એકવાર ચર્ન કરવા માટે જેટલું પાણી જોઈએ એટલું જ પાણી એડ કરીને એને ગ્રાઇન્ડ કરી લેવાની છે અને પછી આપણે એની કન્સિસ્ટન્સી સેટ કરીશું બીકોઝ એનીવેઝ આ ચટણી થોડી લિક્વિડાઇઝ ફોર્મમાં જ હોય છે યસ હવે પાણી એડ કરીશું એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે લાઈક પોરિંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ બરાબર છે બીકોઝ ભજી પાઉમાં જે પાઉં યુઝ થતા હોય છે આપણે બટરમાં કે કસાઈમાં બી શેલો ફ્રાય નથી કરતા બરાબર એટલે તમારી ચટણી આ થોડી લિક્વિડાઇઝ હશે તો એ પાઉંને થોડા સોગી કરશે ઓકે તો પાઉં સોફ્ટ લાગશે રાઈટ સો ભજી પાઉં માટેની ગ્રીન ચટણી રેડી છે યસ હવે ડ્રાય ગાર્લિક ચટણી બનાવીશું લસણ લેવાનું છે ઓલમોસ્ટ 12 ટુ 15 કડી થાય એટલું ગાર્લિક લેવાનું છે ઓકે શેંગ લઈશું 2 ટેબલસ્પૂન અને કાચી શેંગ લઈશું યસ તલ લઈશું આને મેં થોડા રોસ્ટ કરેલા છે રાઈટ 1 ટીસ્પૂન મીઠું લઈશું ઓલમોસ્ટ 1 ટીસ્પૂન લાલ મરચું 2 ટેબલસ્પૂન ધાણા જીરું 1 ટીસ્પૂન થોડુંક ઓઇલ લેવાનું છે ઓકે ઓલમોસ્ટ 1 ટીસ્પૂન એને ગ્રાઇન્ડ કરી લઈશું તું જોઈ શકે છે બહુ જ ફાઇન ગ્રાઇન્ડ થઈ ગઈ છે આ ચટણી થોડી ચંકી જ હોય છે ઓકે અને એની કન્સિસ્ટન્સી આવી જ રાખવાની યસ અચ્છા તો ભજી પાઉં માટેની ડ્રાય ગાર્લિક ચટણી પણ રેડી છે હવે ભજી પાઉં માટેના જે ભજીયા છે એની પ્રિપેરેશન કરીએ યસ સૌથી પહેલા એક બેટર બનાવવાનું છે જે આપણે બેઝિક ચણાના લોટનું બેટર બનાવીએ છીએ એવું જ બેટર છે અચ્છા ચણાનો લોટ લઈશું ધાણા લઈએ છે 2 ટેબલસ્પૂન 1 કપ ચણાનો લોટ છે સોલ્ટ લઈશું એઝ પર ટેસ્ટ હળદર છે પિંચ લાલ મરચું હાફ ટીસ્પૂન પાણી એડ કરવાનું છે પ્રોપરલી મિક્સ કરવાનું છે થોડુંક વધારે પાણી એડ કરવાનું છે એની થોડીક થીક કન્સિસ્ટન્સી રાખવાની છે જે પડ જે હોવું જોઈએ થોડું થીક હોવું જોઈએ ફ્રાય કરતા પહેલા થોડું ગરમ ઓઇલ નાખીશું ઓકે ઓલમોસ્ટ 2 ટીસ્પૂન બટાકાની મેં ઓલરેડી સ્લાઈસીસ કરેલી છે ઓકે એકદમ પતલી પતલી કરી છે ઓકે બીકોઝ આનું ઉપરનું જે કોટિંગ જે છે એકદમ થીક હશે ઓકે સને ફ્રાય કરીશું રાઈટ અને એક એક પાઉમાં મિનિમમ 3-4 ભજી મૂકી શકીએ અચ્છા એવી રીતે એને સ્ટફ કરવાના છે એટલા માટે જેટલી પોટેટોની સ્લાઈસ પતલી હશે એટલી તમે વધારે અંદર મૂકી શકશો ઓકે બહુ જ ફાઇન એના ભજીયા જે છે રેડી થઈ ગયા છે યસ અને ક્રિસ્પ થઈ ગયા છે અને કાઢી લઈશું આ ઇટસેલ્ફ જ એટલા ટેસ્ટી છે યસ હવે ભજી પાઉં ને એસેમ્બલ કરીશું બટર એપ્લાય કરીશું ખજૂર આમલીની ચટણી છે એ મૂકીશું 1 ટીસ્પૂન જે ગ્રીન ચટણી બનાવી હતી એ મૂકીશું એ પણ 1 ટીસ્પૂન ડ્રાય ગાર્લિકની ચટણી છે આ ઓપ્શનલ હોય છે ઓકે અમુક લોકો આને અલગથી લેતા હોય છે અમુક લોકો બનમાં એડ કરાવતા હોય છે અચ્છા અત્યારે આપણે બનમાં એડ કરીએ છીએ રાઈટ
જે બટાકાના ભજીયા બનાવ્યા હતા ઓકે મે થોડા પ્રેસ કરતા જવાનું છે મેમાં ભરવાના છે સો ઓલમોસ્ટ એક બનમાં મિનિમમ 4 ટુ 5 બટાકાના ભજીયા હોય છે યસ એકદમ અલગ છે આ યસ તો દેશી સ્ટ્રીટ ફૂડ ની ફર્સ્ટ રેસિપી ભજી પાવ રેડી છે અરે બિલકુલ રાહ જોવાયું નથી ભજી પાવ બનાવવા માટે જોઈશે લીલી ચટણી બનાવવા માટે કોથમીર અડધો કપ ફુદીનો 15-20 પાન મીઠું સ્વાદ પ્રમાણે લીલા મરચાં 3 નંગ બ્રેડ 2 સ્લાઈસ લીંબુનો રસ 1 ટેબલ સ્પૂન તેલ 1 ટેબલ સ્પૂન પાણી જરૂર મુજબ ડ્રાય ગાર્લિક ચટણી બનાવવા માટે જોઈશે લસણ 12-15 કળી કાચી શીંગ 2 ટેબલ સ્પૂન શેકેલા તલ 1 ટીસ્પૂન મીઠું સ્વાદ પ્રમાણે લાલ મરચું 2 ટેબલ સ્પૂન ધાણા જીરું 1 ટીસ્પૂન તેલ 1 ટીસ્પૂન ભજીયા માટેનું ખીરું બનાવવા માટે જોઈશે ચણાનો લોટ 1 કપ કોથમીર 2 ટેબલ સ્પૂન મીઠું સ્વાદ પ્રમાણે હળદર ચપટી લાલ મરચું 1/2 ટીસ્પૂન પાણી જરૂર મુજબ ગરમ તેલ 2 ટીસ્પૂન અને સામગ્રીમાં જોઈશે બટાકાની સ્લાઈસ 8-10 નંગ તેલ તળવા માટે ખજૂર અને આમલીની ચટણી 1-2 ટીસ્પૂન બટર જરૂર મુજબ પાઉં 2 નંગ ભજી પાઉ બનાવવાની રીત સૌપ્રથમ ગ્રીન ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં કોથમીર ફુદીનો મીઠું લીલા મરચાં બ્રેડ લીંબુનો રસ અને તેલ લઈ ક્રશ કરી લો ત્યારબાદ તેમાં પાણી ઉમેરી ચટણી તૈયાર કરો ચટણીને બાઉલમાં કાઢી ફરીથી થોડું પાણી ઉમેરી મિક્સ કરી લો હવે ડ્રાય ગાર્લિક ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં લસણ શીંગ તલ મીઠું લાલ મરચું ધાણા જીરું અને તેલ લઈ ક્રશ કરી ચટણી તૈયાર કરો હવે ખીરું બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ કોથમીર મીઠું હળદર લાલ મરચું અને પાણી ઉમેરી ખીરું તૈયાર કરો છેલ્લે ખીરામાં ગરમ તેલ ઉમેરી મિક્સ કરી લો ખીરામાં બટાકાની સ્લાઈસ ડિપ કરી ગરમ તેલમાં ભજીયા ઉતારી લો હવે પાઉમાં બટર લગાવી ખજૂર આમલીની ચટણી લીલી ચટણી ડ્રાય ચટણી અને ભજીયા મૂકી ભજી પાઉને સર્વ કરો તો તૈયાર છે એકદમ માઉથ વોટરિંગ વેલકમ બેક ટુ યોર ફેવરેટ રેડિયો ધુવેદા રસોઈ શો આ રસોડે દેશી સ્ટ્રીટ ફૂડની લિજ્જત માણી રહ્યા છીએ આનંદ આપણે એકદમ ટેસ્ટી ટેસ્ટી માઉથ વોટરિંગ ભજી પાઉં પતાવી દીધા છે હવે અક્કી રોટીનો વારો છે ઓકે અક્કી રોટી તમે કીધું એમ કે કર્ણાટક સાઈડ બહુ જ પોપ્યુલર છે યસ કર્ણાટક સાઈડ બહુ જ પોપ્યુલર છે બટ આ સૌથી વધારે બેંગ્લોરમાં ખવાય છે અચ્છા બેંગ્લોરમાં એવું કહી શકાય કે જેમ આપણે અહીંયા દર ગલીમાં વડાપાઉ મળે છે એવી રીતે તમને ત્યાં અક્કી રોટી મળે છે ઓકે એમાં શેની ફ્લેવર અપાય છે એક્ચ્યુઅલી આ ચોખાના લોટની રોટી છે એકલો ચોખાનો લોટ અને બહુ જ બધા વેજીટેબલ્સ યુઝ થાય છે આપણે ક્યારે વિચારી પણ ના શકીએ કે ચોખાના લોટમાંથી રોટી કેવી રીતે બનાવી શકાય અને બહુ જ થિન રોટી બને છે યસ અને બહુ ડિફરન્ટ વેથી આ લોકો બનાવે છે લાઈક આ વણીને કેવી રીતે નથી બનતી બીકોઝ ચોખાના લોટને તમે વણી પી ના શકો લોકોની બનાવવાની સ્ટાઈલ પણ બહુ ડિફરન્ટ છે અને બહુ જ ટેસ્ટી લાગે છે યસ તો હવે ટેસ્ટી ટેસ્ટી અક્કી રોટી માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જણાવી દો ચોખાનો લોટ છે કાંદા છે ધાણા છે છીણેલું ગાજર છે મીઠું છે આદું છે લીલા મરચા છે જીરું છે ને લાલ મરચું છે યસ એટલે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ ઘરમાં જ હોય યસ એવું કહીએ તો ચાલે હા અને બહુ ઇન્સ્ટન્ટ છે લાઈક 5 મિનિટ્સમાં આનો ઇન્સ્ટન્ટલી લોટ રેડી થઈ જાય છે અને તમે તરત જ આને બનાવી શકો છો તો તરત જ બનાવી દઈએ યસ સૌથી પહેલાનો ડો રેડી કરીશું રાઈટ ચોખાનો લોટ લઈએ છે 1 બોલ 2 ગાજર છે ને છીણેલા છે ઓકે એ લઈશું એટલે આમાં ગાજર જ વપરાય છે એવું હોય છે હા વધારે પ્રપોર્શનમાં ગાજર જ યુઝ થતા હોય છે ઓકે અને ધાણા યુઝ થાય છે આ રોટીમાં બહુ ઓવર વેરિએશન્સ નથી થતા અચ્છા ઓનિયન્સ મીઠું લઈશું આમાં મીઠું એકદમ ઓછું લેવાનું છે બીકોઝ ચોખાના લોટમાં ઓલરેડી થોડું સોલ્ટ હોય છે એટલે આમાં મીઠું નાખતા ધ્યાન રાખવાનું અધરવાઇઝ એવરી ટાઈમ તમારી રોટી સોલ્ટી જ બનશે મેં 1 ટીસ્પૂન લીલા મરચા એડ કર્યા છે ક્રશ કરેલા અને 1 ટીસ્પૂન આદું એડ કર્યું છે ઓકે જીરું લઈએ છે 1/2 ટીસ્પૂન લાલ મરચું એક પિંચ
1 ટેબલસ્પૂન જેટલું ઓઈલ એડ કરવાનું છે. તેને મિક્સ કરવાનું છે. અને એનો લોટ કેવો બાંધવાનો છે? મીડિયમ લાઈક પરાઠા જેવો ડો રેડી કરવાનો છે. અને આ લોટ થોડો ઢીલો થશે તો પણ વાંધો નથી, બટ સ્ટીલ ટ્રાય કરવાનો, બીકોઝ જેમ જેમ તમે એને રોટલી વર્કઆઉટ કરતા જશો એમ એમ થોડો ઢીલો થતો જ જશે. એટલે ફર્સ્ટ ટાઈમમાં થોડો કડક હશે તો થોડો વણતા વખતે એ થઈ જશે. પાણી લઈશું, બહુ સાચવીને પાણી લેવાનું છે. અક્કીનો કોઈ સ્પેસિફિક મીનિંગ થાય ખરો? એક્ઝેક્ટલી ના કહી શકાય, બટ એક રીતે રાઈસ રોટી. અક્કીને કન્નડ લેંગ્વેજમાં રાઈસ કહે છે. અચ્છા, સો યુ કેન સે રાઈસ રોટી. ઓકે, એટલે ત્યાં એ લોકોને અક્કી રોટી કહે છે. એકદમ પ્રોપર ડો રેડી થઈ ગયો છે. આ થોડો સ્ટીકી જ રહેશે આ ડો, બીકોઝ ચોખાનો લોટ છે. ઓફ કોર્સ, લાસ્ટમાં થોડાક ઓઇલથી એને ગ્રીસ કરવાનું છે. નાના બે ઇક્વલ સાઈઝના બોલ્સ પણ કરી લઈશું ને, એકદમ મોટી સાઈઝના કરીશું. અચ્છા, આટલા મોટા કરી? યસ. Welcome back to your favorite Ratio Duveda Rasoi Show. અક્કી રોટીનો ડો રેડી છે. હવે તવાને ગરમ કરવા મૂકીશું. ઓકે. તેને થોડું ઓઇલથી ગ્રીસ કરી લેવાનો છે. પાટલી લેવાની છે. અત્યારે હું બટર પેપરની શીટ લઉં છું. બટર પેપરની શીટની જગ્યા પર પ્લાસ્ટિકની શીટ પણ લઈ શકાય છે. અચ્છા, બટર પેપરની શીટ હોય કે પ્લાસ્ટિકની શીટ હોય, એને ઓઇલથી ગ્રીસ કરવાનું છે. અચ્છા, એટલે ચોખાનો લોટ છે એનામાં? યસ. યુઝ્યુઅલી બટર પેપર પર સ્ટીક નહીં જ થાય, બટ તો બી ફોર સેફર સાઈડ થોડો એને ઓઇલથી ગ્રીસ કરી લઈશું. ઓકે, તો ત્યાં પણ આ જ રીતે બનતું હોય છે? યસ. અચ્છા, ત્યાં એ લોકોના પ્લેટફોર્મ પર પ્લાસ્ટિકની શીટ્સ હોય ને એના ઉપર લોકો થેપી થેપીને બનાવતા હોય. એનો ડો લઈને એને થોડું થોડું પ્રેસ કરતા જવાનું છે ને એની સાઈઝ જે છે બને એટલી સીલ કરવાની છે. અચ્છા, એટલે વેલણનો ઉપયોગ બિલકુલ નથી? ના. હવે તમને જરૂર પડે થોડુંક સ્ટીકી થાય તો પાણીવાળો હાથ કરીને એને અચ્છા સ્પ્રેડ કરતા જવાનું છે. અક્કી રોટીમાં ખાલી એટલા જ વેરિએશન્સ હોય છે કે અમુક જગ્યા પર તમને એકદમ થીક રોટી મળે છે, રાઈટ, અમુક જગ્યા પર એકદમ પેપર થિન, લાઈક તમે એને જેટલું બને એટલું સ્પ્રેડ કરતા જાઓ અને એકદમ થિન બનાવો, રાઈટ. સો એટલા વેરિએશન્સ તમને ડિફરન્ટ ડિફરન્ટ ફૂડ સ્ટોલ્સમાં મળશે. બરાબર છે. અક્કીના ટેસ્ટ કે ટેક્સચરમાં કોઈ જ ફરક નથી હોતો. ઓકે, આપણે બી અત્યારે પાણીથી જેટલું બને એટલું એને પ્રેસ કરતા જઈશું અને પતલી બનાવીશું. ઓકે, અને થઈ જાય પછી એમાં વચ્ચેથી આવી રીતે હોલ્સ કરવાના છે. અચ્છા, બીકોઝ ચોખાનો લોટ છે અને કૂક થતા વાર લાગે એ ક્યારેક વચ્ચેથી કાચી રહી જાય, સો ત્યાં પણ એ લોકો આવી રીતે હોલ્સ કરતા હોય છે. ઓકે, હવે આને સીધું તવા પર જ અનમોલ્ડ કરી લેવાનું છે, રાઈટ. અને બહુ જ ડેલિકેટલી હેન્ડલ કરવાની છે. યસ, થોડીક તૂટે કે એવું કંઈ થાય તો ઇટ ઇઝ ઓકે, બીકોઝ આનું ટેક્સચર એવું જ હોય છે. આ રોટી ક્યારે પણ તમને બહુ રેરલી આખી રોટી જોવા મળે, બાકી ક્યાંક ને ક્યાંક બ્રેક થતી જ હોય, રાઈટ. એના વચ્ચે જે હોલ્સ કર્યા છે ત્યાં થોડું થોડું ઓઇલ એડ કરતા જવાનું છે, જેથી કરીને વચ્ચેથી કાચી ના રહે. બરાબર છે. હવે એને ટર્ન કરી લઈશું. ઓકે, એક સાઈડથી ક્રિસ્પી થાય દેટ મીન્સ કે સેકન્ડ સાઈડ કૂક થઈ ગઈ છે. ઓકે, બસ હવે એને થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી જ એને રાખવાની છે. બરાબર છે. અને એક પ્લેટમાં લઈ લઈશું. બહુ જ સરસ અરોમા આવી રહી છે અક્કી રોટીની ખરેખર. બસ હવે સર્વ કરીએ. યસ.
દેશી સ્ટ્રીટ ફૂડની સેકન્ડ રેસીપી અક્કી રોટી એટલે કે ચોખાની રોટી રેડી છે. અત્યારે મેં લીંબુના અચાર સાથે સર્વ કરી છે. યસ, પરફેક્ટ કોમ્બિનેશન. યસ. અક્કી રોટી બનાવવા માટે જોઈશે ચોખાનો લોટ 1 કપ, છીણેલું ગાજર 2 નંગ, કોથમીર 2 ટેબલસ્પૂન, ડુંગળી 2 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, ક્રશ કરેલું આદું 1 ટીસ્પૂન, ક્રશ કરેલા લીલા મરચાં 1 ટીસ્પૂન, જીરું 1/2 ટીસ્પૂન, લાલ મરચું ચપટી, તેલ 1 ટેબલસ્પૂન, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે. સર્વિંગમાં જોઈશે લીંબુનું અથાણું. અક્કી રોટી બનાવવાની રીત. 1 બાઉલમાં ચોખાનો લોટ, ગાજર, કોથમીર, ડુંગળી, મીઠું, આદુ મરચાં, જીરું, લાલ મરચું અને તેલ લઈ મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી કણક તૈયાર કરો. કણકને તેલ લઈ કેળવી લો. કણકના મોટા લુઆ કરી ગ્રીસ કરેલા બટર પેપર પર મૂકી પાણીવાળો હાથ કરી રોટલો વણી લો. રોટલાને વચ્ચે કાણા પાડી તવા પર તેલ લઈ ક્રિસ્પી એવો શેકી લો. અક્કી રોટીને ગરમા ગરમ લીંબુના અથાણા સાથે સર્વ કરો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી અક્કી રોટી. મજાનો શિયાળો આવી ગયો છે અને શિયાળો હોય એટલે સૌથી પહેલું આપણને એમ મન થાય કે બહુ સરસ શાકભાજી મળે. શાકભાજી સરસ મળે એટલે વાનગી બનાવવાનું મન થાય. દરેકે દરેક શાક શિયાળામાં કંઈક જુદો જ સ્વાદ આપતા હોય છે અને હંમેશા વાનગી બનાવીએ તો એમ પણ થાય કે સેલાડ ખાઈએ. ખૂબ વાનગી હેવી પણ લાગે પણ સેલાડ ખાવાની હંમેશા એક એટ્રેક્શન બહુ મજાનું હોય છે. તો આજે આપણે બહુ જ સરસ એક ગાર્ડન સલાડ બનાવ્યું. સલાડમાં આપણે વાપરશું બ્રોકોલી, ફોણસી, બીટ, કાકડી, ફ્લાવર, ગાજર, મરચાં, ટામેટા, ઘણા બધા શાક લઈ શકાય. જે આપણને મન થાય જે કાચા શાક છે એને સહેજ આપણે પાર બોઇલ કરી લેવા પડે અને બાકીના તમે એમને એડ કરી શકો. આ બધા શાક એકવાર એસેમ્બલ કરી અને આપણે ડ્રેસિંગ કરીએ. તો ચાલો પહેલાં ડ્રેસિંગ બનાવી લઈએ. ડ્રેસિંગમાં જોશે દહીંનો મસ્કો છે, ક્રીમ છે, મીઠું, સોસ અને હની મસ્ટર્ડ. આ ડ્રેસિંગ ખાસ એમ કહેવાય કે હની મસ્ટર્ડ ડ્રેસિંગ કરવું છે. 2 ચમચી જેટલું મસ્કો લેશું, ક્રીમ ચીઝ 2 ચમચી, 1 ચમચી સોસ લેશું, 1 મોટી ચમચી હની મસ્ટર્ડ, જેમાં હની પણ છે એટલે હની મસ્ટર્ડ કહે છે આપણે, અને મીઠું. હલાવી લઈએ. તો ડ્રેસિંગ તૈયાર છે. તો હવે શાક કટ કરી અને બ્લાન્ચ કરીએ. ગેસ ઓન કરી 1 કપ જેટલું પાણી એડ કરીએ છીએ. પાણી સહેજ ગરમ થાય ત્યારે પહેલાં આપણે ફોણસી કટ કરી અને અંદર એડ કરીશું. બહુ જ નાના પીસ નથી કરવા, થોડા મોટા મોટા પીસ કરશું. અને અંદર એડ કરી દઈશું. તો થોડું ફ્લાવર પણ કટ કરી લઈએ. બહુ જ નાના નાના ફ્લોરસ કટ નથી કરવા, થોડા થોડા મોટા જ રાખવાના છે કે જેથી જે ચંક્સ હોય એ તમને ડ્રેસિંગ વાળા ખાવાની મજા આવે. એક સાથે ગાજર પણ અંદર એડ કરીએ. પહેલા પીલ કરી લઈએ. ગાજરને પણ મોટા મોટા ચંક્સ કરશું.
સહેજ સ્ટર કરી લઈએ અને મીઠું એડ કરીએ. ફ્લાવર અને ફણસી એને ચડતા થોડી વાર લાગે એટલે એ બંને થોડું હજી બોઇલ થાય ત્યાં સુધીમાં એક બ્રોકોલી કટ કરી લઈએ. બ્રોકોલી પણ અંદર એડ કરીએ, ફરી એકવાર સ્ટર કરી લઈએ. પાર્બોઇલ વેજીટેબલ્સ હોય એટલે એ ડાયજેસ્ટ થવામાં પણ સારું રહે, એટલે ઘણી વાર એવું બનતું હોય કે આપણે કાચા સલાડ બહુ જ ખાઈએ તો તે પચતા નથી, વધારે ક્વોન્ટિટીમાં ખાઈએ તો હંમેશા સહેજ પાર્બોઇલ કરેલા વેજીટેબલ્સ પસંદ કરો તો વધારે સ્વાદિષ્ટ લાગે. વેજીટેબલ્સ પાર્બોઇલ થઈ ગયા છે તો આપણે એને બાઉલમાં કાઢી લઈએ. ગેસ ઓફ કરી દઈશું. વેજીટેબલ્સ સેટ ઠંડા થાય ત્યાં સુધી એક અંદર બટેટું પણ નાખવું છે તો એને કટ કરી લઈએ. બોઇલ્ડ કરેલું છે, એડ કરી દઈએ. સેલેડનું જે શાક છે એ પણ તૈયાર છે, ડ્રેસિંગ પણ તૈયાર છે, પણ સેલેડ હંમેશા થોડું ગાર્નિશિંગ કરીએ તો બહુ જ એટ્રેક્ટિવ લાગે, એટલે હવે એક ગાર્નિશિંગનો નાનો પોર્શન બતાવીશ. ગાર્નિશિંગ હંમેશા ઘણાને એવું જ લાગે કે બહુ જ બધા કટિંગ અને કાર્વિંગ આવે ને તો બહુ અઘરું પડે. આજે એટલા સિમ્પલ કટિંગ્સ બતાવીશ કે સૌ કોઈને આવડે. હંમેશા હું એવું કહેતી હોઉં કે બહુ જ સરસ નાઇફ હોય કે તમારી થોડી સ્કિલ હોય તો ગાર્નિશિંગ બહુ સરસ કરી શકો. તો આજે એકદમ સહેલા સૌ કોઈ કરી શકે એવા કટિંગ્સ બતાવીશ. એને માટે જોઈએ બિસ્કિટ કટર્સ, જુદા જુદા જે માર્કેટમાં મળે છે, સ્કૂપર્સ હોય જે ઇઝીલી અવેલેબલ હોય છે, અને એક જ સ્લાઇસર. આટલી વસ્તુમાંથી ઘણું બધું ગાર્નિશિંગનું કામ તમે કરી શકો. તો સૌ પહેલાં આપણે કાકડી લઈએ છીએ અને એની એક પાતળી લાંબી લાંબી આવી રીતના સ્લાઇસ કરવાની છે. સ્લાઇસ કરી એક પ્લેટમાં મૂકી દઈએ. ગાજરમાંથી ફૂલ કરવા છે તો આવી રીતના થોડું જાડું લઈ અને એને જાડા સ્લાઇસ કરું છું. સેમ એવી રીતે બીટમાં પણ થી ફૂલ કરવા હોય તો આપણે બીટ પણ લઈશું. આવી રીતે બિસ્કિટ કટર છે એટલે સૌથી ઇઝી કે તમે એમ કરી પ્રેસ કરો. આવી રીતના સરસ ફૂલ થાય એને બાજુ પર મૂકી અને હજી એક બીજું ફૂલ કરી લઈએ. આવી રીતે ફૂલ તૈયાર કરી લો. ગાજરની જે સ્લાઇસ કરી છે અને એમાં આ બિસ્કિટ કટર વાપરી અને ફૂલ કરીએ. એક બીજામાં પણ તેવું કરી લઈએ. આવી રીતના ફૂલ કટ કરી લેવાના. સેમ બીટમાંથી કરવું હોય તો બીટમાંથી કટ કરી લેવાના. હવે આ જે ફૂલ છે એની થિકનેસ ઘણી બધી આપણે રાખી છે એટલે એકમાંથી બે ફૂલ કરી શકાય.
અને ફૂલને સેન્ટરના પોર્શનમાં એટ્રેક્ટિવ બનાવવા માટે જે સ્કૂપર હોય નાનું એનાથી આમ કરીને સ્કૂપ કરી લેવાનું અને જે સ્કૂપ કર્યું છે એ જ ઓપોઝિટ કલર માટે બીટમાંથી સ્કૂપ કરીએ છીએ એને આમાં ફિટ કરી અને ઉપર મૂકી દેવાનું સેમ એવી રીતે બધા જ ફૂલમાં નાના સ્કૂપ કરીને મૂકીએ હવે લીલી ડુંગળી લેશે છે જેને પાન જે લાંબા લાંબા છે મેં કટ કરી લીધા છે અને એકદમ નાના પાન રાખીએ છે આવી રીતના પાન તૈયાર કરી લીધા હવે ગાર્નિશિંગ જે કરવું છે એ બધું તૈયાર છે તો આપણે પ્લેટિંગ કરીએ જે જે શાક કાપેલા છે એ બધાને એક બાજુ પહેલા રાખી દઈએ જે વેજીટેબલ્સ તૈયાર છે એમાં ડ્રેસિંગ એડ કરી દઈએ મિક્સ કરી લઈએ હવે સેલેડ તૈયાર છે તો પ્લેટિંગ કરીએ તો કાકડીની સૌ પહેલાં ગાર્નિશ મૂકવું છે દરેકે દરેક સ્લાઈસ એક ઉપર એક મેં ગોઠવીને રાખી છે નાઇફથી સેન્ટરથી કાપી લઉં છું એક એક સ્લાઈસ થોડા થોડા અંતરે થોડા થોડા અંતરે ગોઠવીએ છીએ બીજી ક્રોસ આવી રીતના અને હવે ઉપર સેલેડ મૂકશું બ્રોકોલીના પીસ એ બહારની બાજુ મૂકું છું હવે જે ફ્લાવર્સ બનાવ્યા છે એ લઈએ આવી રીતના ફૂલ છે એટલે ગમે તેમ તમે એને એરેન્જ કરી શકો તો તૈયાર છે ગાર્ડન સલાડ જે ઇટસેલ્ફ આખી પ્લેટ જ આપણને ગમે જોવી પણ ગમે અને ખાવી પણ ગમે ગાર્ડન સલાડ બનાવવા માટે જોઈશે ડ્રેસિંગ બનાવવા માટે દહીંનો મસ્કો 2 ટીસ્પૂન ક્રીમ ચીઝ 2 ટીસ્પૂન ટોમેટો સોસ 1 ટીસ્પૂન હની મસ્ટર્ડ 1 ટેબલસ્પૂન મીઠું સ્વાદ પ્રમાણે સેલેડ માટે જોઈશે સમારેલી ફણસી 8-10 નંગ સમારેલું ફુલાવર 1 કપ સમારેલું ગાજર 1 નંગ સમારેલી બ્રોકરી 1 કપ મીઠું સ્વાદ પ્રમાણે બાફેલા બટાકા 1 નંગ પાણી જરૂર મુજબ ગાર્ડન સેલેડ બનાવવાની રીત સૌપ્રથમ એક બાઉલમાં દહીં ક્રીમ ચીઝ ટોમેટો સોસ હની મસ્ટર્ડ અને મીઠું ઉમેરી મિક્સ કરી ડ્રેસિંગ તૈયાર કરો હવે એક પાનમાં પાણી લઈ તેમાં ફણસી ફ્લાવર ગાજર અને મીઠું લઈ મિક્સ કરી લો હવે તેમાં બ્રોકલી ઉમેરી વેજીટેબલ્સને પારબોઇલ કરી લો વેજીટેબલ્સને બાઉલમાં કાઢી તેમાં બાફેલા બટાકા ઉમેરી મિક્સ કરી લો વેજીટેબલ્સમાં બનાવેલ ડ્રેસિંગ ઉમેરી બરાબર મિક્સ કરી લો સેલેડને કાર્વિંગ કરેલા વેજીટેબલ્સથી ડેકોરેટ કરી સર્વ કરો તો તૈયાર છે એકદમ ચાલો ફરી એક બીજું સલાડ શીખીએ સ્વીટ એન્ડ સાવર નૂડલ સલાડ બધા જ શાક આમાં આપણે કાચા લેવાના છે કટિંગની સ્ટાઇલ જુદી નૂડલ્સ જેવા શાક કાપવાના છે એટલે લાંબા લાંબા નૂડલ્સ હોય તો ખાવાની પણ મજા આવે એવરી ટાઈમ ગોળ આપણે સ્લાઈસ કરતા હોઈએ કે નાના નાના ચંક્સ કરતા હોઈએ
પણ આ નૂડલ્સ જ્યારે કરીએ ને ત્યારે છોકરાઓને તો બહુ જ મજા આવે. ચમચીથી ખાવાનું હોય એના કરતાં જ્યારે ફોર્કથી ખાવાનું હોય ત્યારે હંમેશા કંઈક જુદી જ મજા આવે. અને એમાં પણ આપણે ડ્રેસિંગ કરવાનું છે થાય સ્વીટ એન્ડ સાવર, એટલે કાચા શાક હંમેશા મીઠા ખાટા એ ખાવાની આપણને ટેવ હોય જ, એટલે સ્વાદમાં પણ ગમે અને કટિંગ્સમાં પણ ગમે. તો એને માટે સૌ પહેલાં ગાજર છોલી લઈએ. જેટલું શાક લાંબુ હશે એટલી નૂડલ્સ લાંબી બનશે. એક ગાજર છોલી લીધું, હવે મૂળો પણ છોલી લઈએ. અને કાકડી જે લેવી છે એની છાલ એકદમ ઇન્ટેક્ટ જ રાખવી છે. હવે જે લાંબી સ્લાઈસ કરવી છે એને માટે પીલર જે છે એમાં કરકરિયા વાળી બ્લેડ છે, એટલે બહુ જ ઈઝી થઈ જાય કામ, કે તમે જસ્ટ આમ લાંબુ કરો. કાકડી છોલતા હોઈએ એમ પીલર ફેરવ્યા જ કરવાનું. બીનો પોર્શન આવે ત્યારે બંધ કરી દેવાનું. એવી જ રીતના મિક્સ જ કરવું છે, એટલે એની સાથે જ ગાજર નીકળશું. શાક જ્યારે આમાં પણ પસંદ કરીએ ત્યારે ગાજર એકદમ તાજું હોવું જોઈએ. જો સહેજ નરમ ગાજર હશે તો આટલી સરસ રીતે તમે નૂડલ્સ કરી નહીં શકો. સાથે એક મૂળો પણ કરી લઈએ. સૌથી વધારે પોર્શન ગાજરનો રાખશું, કારણ કે ગાજર હંમેશા ખાવું વધારે ગમતું હોય. આવી રીતે એકદમ સરસ બધી જ જો એકદમ લાંબી લાંબી નૂડલ્સ જેમ હોય ને એવો જ શેપ લાગશે, અને કલર પણ બહુ સરસ લાગશે. ગ્રીન વ્હાઈટ બે કલરના ગાજર પણ તમે લઈ શકો. કલર કોન્ટ્રાસ્ટ ઇટસેલ્ફ પ્લેટને બહુ સરસ એટ્રેક્ટિવ બનાવશે. સરસ મજાની નૂડલ્સ તૈયાર થઈ ગઈ છે, તો હવે આપણે એનું ડ્રેસિંગ પણ તૈયાર કરી લઈએ. અડધી ચમચી ક્રશ કરેલું લસણ છે, બે ચમચી ઓલિવ ઓઇલ, એક ચમચી મર, બે ચમચી વિનેગ્રેટ છે, એક ચમચી શેકેલા તલ, મીઠું, શેકેલી શીંગનો ભૂક્કો છે, ત્રણ ચમચી લઈએ છીએ. એક લાલ મરચું અને આદું, એ બંનેને ફ્રેશ તાજું જ ક્રશ કરીને નાખીએ એટલે સુગંધ એકદમ મસ્ત આવે. તો ક્રશ કરીએ આપણે. પહેલા આદું છોલી લઈએ, ચીલી કટરમાં નાના પીસ કરીને લઈએ, લાલ મરચું, ચીલી ફ્લેક્સ કરતા હંમેશા લાલ મરચું નાખીએ તો ટેસ્ટ વધારે સરસ આવતો હોય છે. અને છેલ્લે એક લીંબુ. મિક્સ કરી લે છે અને લાંબી લાંબી શાકમાંથી કરેલી નૂડલ્સ પણ તૈયાર છે. તો મિક્સ કરીએ. ડ્રેસિંગમાં ઓલિવ ઓઇલ લીધું છે, એટલે બધી જ
જે નૂડલ્સ કટ કરેલી છે એ પણ એકબીજા સાથે એકદમ ટોટેલી નહીં રહે. ડ્રેસિંગ એડ કરીએ. નૂડલ્સ જેટલી સોફ્ટ રહેશે અને એની સાથે આપણે શીંગનો ભૂકો નાખ્યો છે એટલે એક બહુ જ સરસ ક્રંચ આવશે એટલે ટેસ્ટમાં પણ વધારે સરસ લાગે. ડ્રેસિંગની સાથે નૂડલ્સને એકદમ સરસ મિક્સ કરી લઈએ. સેલેડને બાઉલમાં મૂકીએ. થોડું સ્પ્રેડ કરી દઈએ. તો તૈયાર છે સ્વીટ એન્ડ સાવર નૂડલ સલાડ. સ્વીટ એન્ડ સાર નૂડલ સાલડ બનાવવા માટે જોઈશે. સાલડ બનાવવા માટે કાકડી એક નંગ, ગાજર એક નંગ, મૂળો એક નંગ. ડ્રેસિંગ બનાવવા માટે જોઈશે ક્રશ કરેલું લસણ હાફ ટીસ્પૂન, ઓલિવ ઓઇલ બે ટીસ્પૂન, મધ એક ટીસ્પૂન, વિનેગર બે ટીસ્પૂન, શેકેલા તલ એક ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, શેકેલી સિંગનો ભૂકો 3 ટીસ્પૂન, ફ્રેશ લાલ મરચાં એક નંગ, આદુ એક ટુકડો, લીંબુનો રસ એક ટેબલ સ્પૂન. સ્વીટ એન્ડ સાર નૂડલ સાલેડ બનાવવાની રીત. સૌપ્રથમ કાકડી, ગાજર અને મૂળાની સ્ટ્રીપ્સ કરી નૂડલ્સ તૈયાર કરો. હવે એક બાઉલમાં લસણની પેસ્ટ, ઓલિવ ઓઇલ, મધ, વિનેગર, શેકેલા તલ, મીઠું, શીંગનો ભૂકો, ક્રશ કરેલું આદુ અને લાલ મરચાં અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લો. હવે બાઉલમાં વેજીટેબલ્સ નૂડલ્સ લઈ બનાવેલું ડ્રેસિંગ ઉમેરી મિક્સ કરી લો. સેલેડને કાર્વિંગ કરેલા વેજીટેબલ્સથી ડેકોરેટ કરી સર્વ કરો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી સ્વીટ એન્ડ સાર નૂડલ સેલેડ. ડિલિશિયસ વિન્ટર સેલેડ જે ખાવાની તો ખૂબ જ મજા આવે. પણ તેના વર્લ્ડ રેકોર્ડ વિશે તમે જાણો છો? ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વનું સૌથી મોટું લેટસ સેલેડ બન્યું હતું 10,260 કિલોગ્રામ. અને પછી એનું શું કર્યું? બધાને વેચી દીધું ત્યાં જેટલા પણ લોકો હાજર હતા ત્યાં. અને પછી એ જે પૈસા નીપજ્યા તેમાંથી વિકાસશીલ ગામોના વિકાસ માટે આ પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો. તો ચાલો આ સરસ મજાની માહિતી સાથે અત્યારે લઉં છું રજા. તમને આ બધી રેસિપીઝ કેવી લાગી તે પણ તમારે અમને જણાવવું પડશે ને. અમને પત્ર કે ઈમેલ કરી શકો આ એડ્રેસ પર. રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, 24 બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો@thecolorsgujarati.com.